પોલીસે ગેંગ ઝડપી પાડી છે। આ ગેંગનો ત્રાસ સુરતના અમુક વિસ્તારમાં હતો। લાલુ જાલીમ ગેંગને નામે ઓળખાતી ગેંગનો ગઈકાલે સફાયો થઈ ગયો છે। આ ગેંગના મુખ્ય શખ્સની ગઈકાલે યુપીથી ધરપકડ કરી છે। કોણ છે શાતિર લૂંટારા, આવો જોઈએ। લાલુ જાલીમ ગેંગનો અધ્યાય પૂરો। પહેલા છ આરોપીની ધરપકડ, હવે યુપીથી લાલુ જાલીમ ઝડપાયો। સુરત શહેરમાં અનેક પ્રકારની ગેંગ છે। કેટલીક ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપી રહી છે। લાલુ જાલીમની ગેંગ કુખ્યાત છે। સુરતના અમરોલી અને અરાજણ વિસ્તારમાં આ ગેંગની ધાક હતી। આ ગેંગ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોવાથી આ ગેંગ સામે પણ પોલીસ દ્વારા ગુજટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો। ગેંગ સામે ગુનો નોંધાયો તેની સાથે લાલુ જાલીમને માલુમ પડી જતા તે સુરતથી પલાયન થઈ ગયો હતો। પોલીસે જ્યારે લાલુ જાલીમ ગેંગ ઉપર ગુનો નોંધ્યો ત્યારે તેના છ સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી હતી, જેમાં લાલુ જાલીમ સુરતથી ભાગી ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો। ત્યારે છેલ્લા છ મહિનાથી પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે કામ કરી રહી હતી। હાલ લાલુ જાલીમને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। લાલુ જાલીમની સાથે કોણ ઝડપાયું? ગુનાની દુનિયામાં લાલુ જાલીમ બહુ બદનામ છે। અમિત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંહ રાજપૂત આ શખ્સે ઘણા સમય પહેલા ગુનાની દુનિયામાં એન્ટ્રી કરી હતી। લાલુ જાલીમની સાથે તેના સાગરીત નિકુંજ ઉમેશભાઈ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે। લાલુ જાલીમનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું જૌનપુર છે। આ માટે સુરત પોલીસે ત્યાં શોધખોળ કરી હતી, પરંતુ તે હાથ લાગ્યો ન હતો। ત્યારબાદ તે ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી મળી આવ્યો હતો। પોલીસ દ્વારા લાલુ જાલીમ અને નિકુંજની વારાણસીથી ધરપકડ કરવામાં આવી છે। આ બંનેને સુરત ખાતે લઈ આવતા પોલીસે માહિતી આપી હતી। લાલુ જાલીમ સામે 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે નિકુંજ સામે 15 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલુ અને નિકુંજની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમના 20 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ખંડણી મારામારીના, રાયોટિંગના, કિડનેપિંગના વગેરે તમામ પ્રકારના જે મેજર હેડ કહી શકાય તેવા ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓની અંદર જે એના મુખ્ય સાગરીતો છે દર વખતે એની સાથે સામેલ છે। ઘણી વખત અલગ ગુનાઓ કરવા માટે બીજા કોઈ માણસોનો પણ એ સહાય લેતા હોય એવું બની શકે છે। એ તમામની તપાસ આ ગુજસીટોક ગુના કાયદાની અંતર્ગત આવરી લેવામાં આવશે। જાલીમ ગેંગનો અધ્યાય પૂરો। સુરતમાં જાલીમ ગેંગનો સફાયો થઈ ગયો છે। આ ગેંગના છ સભ્યની પહેલા ધરપકડ કરવામાં આવી હતી। આ તમામ સભ્ય સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે। હવે લાલુ જાલીમની ધરપકડ કરવામાં આવી છે, તેની સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે। આ તમામ આરોપીને જેલ થતાં સુરતમાં શાંતિ થઈ છે, અને આ શાંતિ કાયમી રહે તે જરૂરી છે।